સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અવિશ્વાસ દરખાસ્ત પર મતદાન પૂર્વે જ ધરી દીધું રાજીનામું. ખાતરના ઉધાર વેચાણનો મામલો બહાર આવે તે પૂર્વે ચેરમેને પદત્યાગ કરી લીધો હોવાની ગરમાગરમ ચર્ચાઓ. ઓમાન તરફ ફૂંકાયેલું વાયુ વાવાઝોડું ફરી દિશા બદલી ગુજરાત તરફ પાછું ફરી રહ્યું હોવાના અહેવાલોથી ફફડાટ. આગામી સોમવાર અને મંગળવારે બનાસકાંઠામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાથી વહીવટીતંત્ર સતર્ક. બીમારીના કેસમાં ડામ અપાયા બાદ બનાસકાંઠામાં બે બાળકોના મોત નિપજતા હરકતમાં આવેલું આરોગ્ય તંત્ર ધર્મગુરુઓ અને ભુવાઓના શરણે. ડીસાના લોરવાડા તેમજ લાખણી ખાતે આરોગ્ય તંત્રએ ધર્મગુરુઓ અને ભુવાઓ સાથે બેઠક યોજી લોકોને અંધશ્રદ્ધાથી દૂર રાખવા માટે માંગ્યો સહયોગ. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ પ્રક્રિયામાં જનભાગીદારી વધારવા અને પ્રજાલક્ષી પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવાના આશયથી સમયાંતરે દરેક ગામોમાં ગ્રામસભા યોજવાનો ખૂબ આવકાર્ય અભિગમ અપનાવ્યો હતો અને જે તે વખતે નરેન્દ્રભાઈ મોદીના કડક અભિગમના પગલે આવી ગ્રામસભાઓ ખૂબ પરિણામલક્ષી પણ બની હતી. જોકે હવે વહીવટીતંત્ર ગ્રામસભાઓનું આયોજન કરી માત્ર ફરજ પૂરું કરતું હોય ગ્રામસભાઓ નિરર્થક પુરવાર થઈ રહી છે. પાલનપુર તાલુકાના કુંભાસણ ખાતે આજે યોજાયેલી ગ્રામસભામાં સતત ત્રીજી વખત તાલુકા કે જિલ્લા કક્ષાના કોઈ અધિકારીઓ ફરક્યા નહોતા, જેથી વિફરેલા ગ્રામજનોએ વહીવટીતંત્રને સદબુદ્ધિ મળે તેવો ઠરાવ કરી આ ગ્રામસભાને રદ કરી દીધી હતી. અધિકારીઓની ગેરહાજરીમાં મળેલી આ સભામાં પાણી, ગંદકી અને સફાઈ મામલે ગ્રામજનોએ હંગામો મચાવી સરપંચનો પણ ઉદડો લઈ લીધો હતો. પાલનપુર તાલુકાના કુંભાસણ ખાતે આજે મોટા ઉપાડે ગ્રામસભાનું આયોજન કરાયું હતું. જોકે આ સભામાં તાલુકા કે જિલ્લાના અધિકારીઓ હાજર ના રહેતા વિફરેલા ગ્રામજનોએ આ ગ્રામસભા રદ કરવાનો ઠરાવ કરી દઈ આકરા અભિગમની પ્રતિતિ કરાવી હતી. સરપંચના અધ્યક્ષસ્થાને આ સભાની શરૂઆત કરાયા બાદ ગ્રામજનોએ સફાઈ, પીવાનું પાણી અને પ્રદૂષણ મામલે હંગામો મચાવી સરપંચ સામે ગેરરીતિના ગંભીર આક્ષેપો કર્યા હતા. અધૂરામાં પૂરું ચાલુ સભાએ પીવાના પાણી મામલે રજૂઆત કરવા આવેલી મહિલાઓએ પણ માટલા ફોડી સરપંચનો ઉદડો લેતા ભારે ગરમાગરમી સર્જાઈ હતી. કુંભાસણ ખાતે સરપંચ ધીરજભાઈ મોદી, તલાટી મનીષાબેન ચૌધરી તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં મળેલી આ ગ્રામસભાના પ્રારંભે જ ગ્રામજનોએ પાણી, પ્રદૂષણ, ગંદકી તેમજ તળાવોના મામલે ઉગ્ર રજૂઆતો કરતા સભામાં ભારે ઉત્તેજનાભર્યો માહોલ સર્જ્યો હતો. સરપંચ તેમજ પંચાયતની બોડી સામે ગ્રામજનોએ ગેરરીતિના ગંભીર આક્ષેપો કરી સરપંચ નો ઉદડો લેતા સભામાં ગરમાવો સર્જાયો હતો. કેટલા દિવસ ની સમસ્યા? આખા ઉનાળામાં
આજે કુંભાસણ ખાતે મળેલી ગ્રામ સભામાં બખેડો સર્જ્યા બાદ ગામના યુવા અગ્રણી હિદાયતુલ્લા પરમારે જણાવ્યું હતું કે ગ્રામ સભામાં તાલુકા કે જિલ્લા કક્ષાના કોઈ અધિકારી આવતા નથી. ગામની પાણી, પ્રદૂષણ, ગંદકી, કચરો જેવી સમસ્યાઓ સંદર્ભે મુખ્યમંત્રીના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, પીએમઓ પોર્ટલ, ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ તેમજ સેન્ટ્રલ પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ સુધી લેખિત રજૂઆત કરાઈ છે, પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના અપાયા બાદ પણ કોઈ કામ થતું નથી, જેથી અધિકારીઓને ભગવાન સદબુદ્ધિ આપે તેવો ઠરાવ કરી અમે આ ગ્રામ સભા રદ કરી દીધી છે. સૌ પ્રથમ તો કુંભાસણ ગામની આ ત્રીજી એવી ગ્રામ સભા હતી જેમાં જિલ્લા અથવા તાલુકા લેવલેથી કોઈ અધિકારી હાજર ન હતો. આવી ત્રણ ત્રણ ગ્રામ સભાઓમાં જો જિલ્લા કે તાલુકા લેવલેથી અધિકારી હાજર ના હોય તો તમે સમજો કે ગુજરાત સરકાર જે દાવા વિકાસના કરે છે તો ગ્રામ સભાને ફાયદો શું. આ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી એટલા બધા ગંભીર પ્રશ્નો છે, પાણીનો ભયંકર પ્રશ્ન છે, પ્રદૂષણનો ભયંકર પ્રશ્ન છે, ગંદકી કચરો જ્યાં ત્યાં, આને લઈને મુખ્યમંત્રી જિલ્લા સ્વાગતમાં પીએમઓ પોર્ટલ, ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ, સેન્ટ્રલ પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ અવારનવાર છેલ્લા બે વર્ષથી રજૂઆતો કરું છું. જે રજૂઆતને ધ્યાને લઈ અને માનનીય અધ્યક્ષ કલેક્ટર સાહેબ એના હુકમો અને સૂચનો પણ કરે છે, પણ નીચે લેવલે ડીડીઓથી, ટીડીઓથી અને ગ્રામ પંચાયત લેવલે આનું કશું કોઈ જ પ્રકારનું પાલન થતું નથી અને છેલ્લે ભોગવવાનું ગ્રામજનોને આવે છે. તો આવી ઘણી બધી સમસ્યાઓથી ગામ લોકો પીડાઈ રહ્યા છે. તો આજે જે ગ્રામ સભા હતી આ ત્રીજી વખત જવાબદાર અધિકારી હાજર ન રહેતો સર્વે ગ્રામજનોએ એવો નિર્ણય લીધો છે કે આ ગ્રામસભાને રદ કરવામાં આવે અને સર્વે અધિકારીઓને ભગવાન સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરી અને બધા છૂટા પડેલ છે. ડીસા તાલુકાના જુના ડીસા ખાતે આજે બોરના ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય સમક્ષ ગામના તલાટી વિરુદ્ધ ગંભીર રજૂઆતો થતા ગરમાવો સર્જાયો હતો. જુના ડીસા ખાતે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા નવનિર્મિત પાણીના બોરનું આજે ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. જોકે દિનેશભાઈ અનાવાડિયા, મહેશભાઈ દવે, ગામના સરપંચ, ઉપસરપંચ, જુના ડીસા સનાતન સમાજના પ્રમુખ ભીખાભાઈ પઢિયાર તેમજ ગ્રામ પંચાયતના સદસ્યોની હાજરીમાં યોજાયેલા આ ઉદઘાટન સમારોહ જટ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ તેમજ સરપંચે તલાટી લોકોના કામ કરતા ના હોવાની ગંભીર રજૂઆતો કરતા ગરમાવો સર્જ્યો હતો. આવી રજૂઆતથી ચોંકી ઉઠેલી ધારાસભ્યએ પણ તલાટીને સુધરી જવા ચાર દિવસનું અલ્ટિમેટમ આપી દીધું હતું. કાર્યક્રમ બાદ સરપંચે મીડિયા સાથેની વાતચીતમાં પણ તલાટી કંકોડિયા કામ કરતા ના હોવાનો આકબડાપો ઠાલવ્યો હતો. ગ્રામ પંચાયત સરપંચશ્રી અને અમારા સદસ્યો અને ગામજનો દ્વારા ઘણી બધી રજૂઆતો આજે થઈ છે. આજે બોરનું નવીન બોરનું ઉદઘાટન સાહેબે કર્યું છે, મુહૂર્ત કર્યું છે શશિકાંત પંડ્યા સાહેબે, અને ગામના વિકાસના કામ માટે બાય ધરી છે, એટલે એમનો પણ અમે ધારાસભ્ય સાહેબનો પણ આભાર માનીએ છીએ. અને અમારા ગામના વડીલો અને અગ્રણીઓ, કદાચ કોઈ વિધવા બહેન હોય, આવા બધા લોકો હેરાન થાય છે ગામની અંદર. તલાટી સાહેબ કોઈ કામ કરતા નથી, લોકોને પરેશાન કરે છે, અને આવી રજૂઆતો આજે સાહેબ આવ્યા ત્યારે પણ ઘણી બધી થઈ હતી. અને આજે પણ લોકો આકર્ષિત છે કે એમના કામ થતા નથી, વિધવા બહેન હોય ત્યારે વિધવા સહાય મળતી નથી, આ ડોક્યુમેન્ટ લાવો, પેલા ડોક્યુમેન્ટ લાવો, ખોટી રીતના હેરાન કરવામાં આવે છે એવા અમારા ગામજનોની રજૂઆત છે. માટે સાહેબશ્રીને આ તલાટી સાહેબને બદલી અને કોઈ સારા તલાટી સાહેબશ્રી મોકલે એવી આશા રાખીએ છીએ. બનાસકાંઠાના નવનિર્વાચિત સંસદ સભ્ય પરબતભાઈ પટેલનું વિવિધ સ્થળે સન્માન થઈ રહ્યું છે. તાજેતરમાં જ થરાદ ખાતે પરબતભાઈ પટેલનો સન્માન સમારોહ સંપન્ન થયા બાદ વાવમત વિસ્તારમાં આવતા પ્રસિદ્ધ યાત્રાધામ કટાવ ખાતે પણ સાંસદ પરબતભાઈ પટેલનો સન્માન સમારંભ હરખભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. કટાવ ખાતે શુક્રવારે સાંજે વાવ વિધાનસભા મત વિસ્તારના અગ્રણીઓ દ્વારા પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલા નવનિર્વાચિત સાંસદ પરબતભાઈ પટેલના સન્માન સમારંભમાં સાંસદ પરબતભાઈ પટેલ અને પૂર્વ મંત્રી તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ઉપરાંત ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશભાઈ અનાવાડિયા, જિલ્લા ભાજપ મહામંત્રી ઉમેદદાન ગઢવી, ગુમાનસિંહ વાઘેલા, મૂળજીભાઈ પટેલ, બાબર બજાર સમિતિના ચેરમેન લાલજીભાઈ પટેલ તેમજ વાવ સુઈગામ અને બાબર તાલુકાના ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો સાથે સહકારી માળખાના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી નવા ચૂંટાયેલા સાંસદ પરબતભાઈ પટેલનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે પોતાનું સન્માન કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી સંસદ સભ્ય પરબતભાઈ પટેલ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની નવી કેન્દ્ર સરકાર પણ વિકાસ રથ ચાલુ રાખશે અને સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ વિકાસની પ્રક્રિયા અવિરત ચાલુ રહેશે તેવી ખાતરી આપી હતી. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અવિશ્વાસ દરખાસ્ત પર મતદાન પૂર્વે જ ધરી દીધું રાજીનામું.
ખાતરના ઉધાર વેચાણનો મામલો બહાર આવે તે પૂર્વે ચેરમેને પદત્યાગ કરી લીધો હોવાની ગરમા ગરમ ચર્ચાઓ. ઓમાન તરફ ફૂંકાયેલું વાયુ વાવાઝોડું ફરી દિશા બદલી ગુજરાત તરફ પાછું ફરી રહ્યું હોવાના અહેવાલોથી ફફડાટ. આગામી સોમવાર અને મંગળવારે બનાસકાંઠામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાથી વહીવટીતંત્ર સતર્ક. બીમારીના કેસમાં ડામ અપાયા બાદ બનાસકાંઠામાં બે બાળકોના મોત નીપજતા હરકતમાં આવેલું આરોગ્ય તંત્ર ધર્મગુરુઓ અને ભુવાઓના શરણે. ડીસાના લોરવાડા તેમજ લાખણી ખાતે આરોગ્ય તંત્રએ ધર્મગુરુઓ અને ભુવાઓ સાથે બેઠક યોજી લોકોને અંધશ્રદ્ધાથી દૂર રાખવા માટે માંગ્યો સહયોગ. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. તમારું પિક્ચર પોસ્ટકાર્ડ આવ્યું છે. આ તો કિશન શર્માજી નું ઘર છે, પણ આ તો ખૂબ જ જૂનું લાગે છે. સાધારણ સપ્લાયર્સ પર ભરોસો કરીને મેં ઘણી મોટી ભૂલ કરી દીધી. તેઓ કહે છે અલગ અને આપે છે કઈક અલગ જ. એટલે જ તો હું કહેતો હતો કે ફક્ત ઘર બનાવો તો ફક્ત ડ્યુરાશાઇન થી જ બનાવો. હા, ડ્યુરાશાઇન બીજી બ્રાન્ડની સ્ટીલ શીટો કરતા 3 ગણી દમદાર અને 4 ગણી વધારે ચાલે છે. ફક્ત ડ્યુરાશાઇન જ આપે છે સાચી જાડાઈનો ભરોસો. ડ્યુરાશાઇન બને છે વિશ્વની સર્વોત્તમ પેઇન્ટ અને મેટલ કોટિંગ ટેકનિકથી. આ કોટિંગથી સૂરજની ગરમી રહે બહાર અને અંદરના તાપમાનમાં 5 ડિગ્રી સુધી ઘટાડો કરે. ઘરમાં પાણી ટપકવાની કોઈ જ સંભાવના રહેશે નહીં. ડ્યુરાશાઇન બને છે ટાટા બ્લુસ્કોપ સ્ટીલના વિશ્વ પ્રસિદ્ધ કારખાનાઓમાં પ્રમાણિત માર્કા સાથે. તમારી મૂડીનો સાચો મોલ ડ્યુરાશાઇન થી ઘર બને અનમોલ. તાળપત્રી આપો ને. આ લો, મજબૂત અને જાડી. આ નહીં, આ તો એક જ વર્ષમાં ફાટી જાય છે. બીજી બતાવો. તો આ લો, સસ્તી અને ટકાઉ. આમાંથી તો પાણી લીક થાય છે. ગઈકાલે રામભાઈ જે તાળપત્રી લઈ ગયા એ મને પણ આપો ને. તો આ લો, સિલ્પોલિન તાળપત્રી. મારે પણ સિલ્પોલિન જ જોઈએ છે. ચોમાસામાં વરસાદ, શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી સામે રક્ષણ આપે સિલ્પોલિન. વજનમાં હળવી અને મજબૂતીમાં સર્વશ્રેષ્ઠ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ ની સિલ્પોલિન તાળપત્રી. દીકરીઓ માટે સલામત નિવાસી સંકુલનું સરનામું એટલે સંત શ્રી કિષ્ણારામજી કન્યા છાત્રાલય, જિલ્લા મથક બાલમપુર ખાતે ડી સાહેબ પર કાર્યરત સંત શ્રી રાજા રામ ગુરુકુળ સંકુલમાં નવીન ભવ્ય સંત શ્રી કિષ્ણારામજી કન્યા છાત્રાલયનું નિર્માણ કરાયું છે. આ નિવાસી સંકુલમાં ધોરણ 5-12 સુધી અભ્યાસ કરતી દીકરીઓ સાથે નર્સિંગ અને કોલેજમાં અભ્યાસ કરતી બહેનોએ પણ રહેવા જમવા સાથે સુરક્ષિત હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ છે. દીકરીની કેળવણી માટે ચિંતિત વાલીઓ આજે જ સંપર્ક કરે સંત શ્રી કિષ્ણારામજી કન્યા છાત્રાલય, સંત શ્રી રાજારામ ગુરુકુલ સંકુલ, ડીસા હાઈવે, પાલનપુર. સંપર્ક સૂત્ર મોબાઈલ 9843484770.
નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન મનસ્વી રીતે વહીવટી ચલાવતા હોવાના તેમજ ડિરેક્ટરોની મંજૂરી વગર ઠરાવો કરતા હોવાના આક્ષેપો સાથે 9 ડિરેક્ટરોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા સહકારી માળખામાં ભારે ચકચાર મચી ગઈ હતી. જો કે આ અવિશ્વાસ દરખાસ્ત પર મતદાન થાય તે પૂર્વે જ શુક્રવારે ચેરમેન પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું ધરી દીધું છે. બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મેઘરાજભાઈ પટેલ વિરુદ્ધ 9 ડિરેક્ટરોએ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરતા ચકચાર મચી ગઈ હતી. ચેરમેન મનસ્વી વહીવટ ચલાવી ડિરેક્ટરોની મંજૂરી વગર ઠરાવો કરવા ઉપરાંત પગાર વધારો, ખાતરમાં ખોટા હવાલા તેમજ ગાડીનો પણ દુરુપયોગ કરતા હોવાના આક્ષેપો કરી કુલ 18 ડિરેક્ટરો પૈકી 9 ડિરેક્ટરોએ ચેરમેન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જો કે આ દરખાસ્ત પર મતદાન માટે સંચાલક મંડળની બેઠક બોલાવાય તે પૂર્વે જ ગત શુક્રવારે ચેરમેને પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું ધરી દીધું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચેરમેને અંદાજિત 7-8 કરોડનું ખાતર ઉધારમાં વેચાણ કર્યું છે. સંઘમાં ઉધાર આપવાની કોઈ જ જોગવાઈ નથી, જેથી સંઘના વહીવટી ગોટાળાનો રેલો પગ નીચે આવે તે પૂર્વે ચેરમેને રાજીનામું આપી દીધું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બનાસકાંઠાના પાલનપુર ખાતે રેલવે મુસાફરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા રેલવે પોલીસ ચોંકી ઉઠી છે. રેલવે પોલીસે હાથ ધરેલા ચેકિંગ દરમિયાન દારૂનો આ જથ્થો બિનવારસી હાલતમાં મળી આવતા રેલવે પોલીસે 6,800 રૂપિયાની કિંમતનો 26 બોટલ દારૂ જપ્ત કરી અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાન સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ લગભગ રોજિંદી બની ગઈ છે. ગતરોજ અમીરગઢ નજીક સર્જાયેલા વધુ 2 અકસ્માતોમાં 1 જણનું મોત નિપજ્યું છે, જ્યારે 2 જણને ઇજાઓ થઈ છે. જો કે કપાસિયા નજીક સર્જાયેલ અકસ્માતમાં 2 જણનો આબાદ બચાવ થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ અમીરગઢ નજીકની રાજસ્થાન બોર્ડર પાસે સર્જાયેલા 3 અકસ્માતમાં 3 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ હતી. આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં ઘવાયેલા ઇજાગ્રસ્તોને આબુ રોડ ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જો કે હરિયાણાના ઇજાગ્રસ્ત યાકુબભાઈનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ હોવાનો અહેવાલો મળ્યા છે. અકસ્માતની અન્ય 1 ઘટનામાં અમીરગઢ તાલુકાના કપાસિયા ઘાંટા નજીક ક્રેન લઈને જતી ટ્રક ઘાંટા પર ચડતી વખતે પાછી પડી જતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામાં ટ્રક ચાલક અને ખલાસીનો આબાદ બચાવ થયો હતો. આ બનાવની જાણ થતાં અમીરગઢ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં છેલ્લા 1 અઠવાડિયાથી દહેશતનો માહોલ સર્જનાર વાયુ નામનું વાવાઝોડું ગુજરાતને અલવિદા કહ્યા બાદ ફરી રૂટ બદલીને ગુજરાતના કચ્છ કિનારા તરફ પાછું ફરે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. વાયુ ચક્રવાત કચ્છ પહોંચશે ત્યાં સુધીમાં તે ઘણું નબળું વળી જશે, પરંતુ આ વાવાઝોડું કચ્છ તરફ પરત આવતા આગાહી સોમવાર અને મંગળવારે બનાસકાંઠા અને કચ્છમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વાયુ ચક્રવાતની અસરને પગલે બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. બીમારીના કેસમાં ડામ અપાય બાદ બનાસકાંઠામાં 2 બાળકોના મોત નીપજતા હરકતમાં આવેલું આરોગ્ય તંત્ર ધર્મગુરુઓ અને ભુવાઓના શરણે ડીસાના લોરવાડા તેમજ લાખણી ખાતે આરોગ્ય તંત્રએ ધર્મગુરુઓ અને ભુવાઓ સાથે બેઠક યોજી લોકોને અંધશ્રદ્ધાથી દૂર રાખવા માટે માંગ્યો સહયોગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી ડીસા યુવક સંઘ મુંબઈ સંચાલિત શ્રી ઓસવાળ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જૂના ડીસા
પ્રથમ વર્ષ બીએ તથા બીકોમમાં પ્રવેશ ચાલુ છે. કોલેજની વિશેષતાઓમાં ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતા ધરાવતા પ્રોફેસરો દ્વારા સચોટ શિક્ષણ, વિશાળ રમતગમત મેદાન, વર્ષ દરમિયાન યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમો, જીવન ઘડતરની તાલીમ અને વિવિધ સેમિનાર, ફોરેન યુનિવર્સિટી એફિલિએશન, ઇન્વાઇટિંગ પ્રોફેસર ફોર્મ ગ્લોબ, ફોરેન એડ એન્ડ સ્કોલરશીપ ફોર હાયર એજ્યુકેશન. સ્થળ: DJN મહેતા હાઈસ્કૂલ કેમ્પસ, સરકારી દવાખાના પાસે, જૂના ડીસા. ઓફિસ નંબર 272455. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ: વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. સુખમય અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી: સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનેટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક: રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. કેમ છો રામજીભાઈ, ક્યાં ચાલ્યા? મગફળી નું બિયારણ લેવા માટે જાઉં છું મોહનભાઈ. અરે મોહનભાઈ, તમે તો ખૂબ જ ખુશ લાગો છો ને, અને તમારા ખેતરમાં મગફળીનો પાક તો જુઓ કેટલો સરસ લાગે છે. હા હા, હોઉં જ ને રામજીભાઈ, મેં અક્ષયશ્રી ઇન્ડસ્ટ્રીઝ જૂનાગઢની કંપનીનું મગફળીનું અસલી બિયારણ વાવ્યું છે. અમારું ખેતર તો જુઓ કેટલો સુંદર પાક દેખાય છે. તો હું પણ એ જ બિયારણ લઈને વાવું. પણ રામજીભાઈ જોજો, હા, માર્કેટમાં અક્ષયના નામથી મગફળીનું નકલી બિયારણ ખૂબ જ વેચાય છે. હે? તો મારે અસલ બિયારણ લેવા માટે શું કરવાનું? જુઓ સાંભળો, સૌ પ્રથમ તો બેગ ઉપર અક્ષય સીડ ઇન્ડસ્ટ્રીઝ જૂનાગઢની કંપનીનો અસલી લોગો જુઓ, ત્યારબાદ થેલી ઉપર એમ્બ્રોઇડરીથી અક્ષય સીડ લખ્યું હશે, અને બેગ ઉપર કંપનીનું સરનામું પણ લખ્યું હશે, 18 જીતેન્દ્ર કોમ્પ્લેક્સ, કાળવા ચોક, જૂનાગઢ. બસ આટલી વસ્તુઓ બરાબર ચેક કરીને જ ખરીદો અને નકલી બિયારણથી બચો. સારું જોયું મોહનભાઈ, તમે મને આ બધું કીધું. ચાલો ત્યારે હું પણ અક્ષય સીડ ઇન્ડસ્ટ્રીઝનું અસલી બિયારણ લઈને વાવું અને તમારી જેમ ચિંતા મુક્ત થઈ જઉં. યાદ રાખો, અક્ષય સીડ ઇન્ડસ્ટ્રીઝ જૂનાગઢનું મગફળીનું ઉચ્ચ ગુણવત્તાવાળું અસલી બિયારણ, કંપનીનો લોગો, થેલી ઉપર એમ્બ્રોઇડરી અને કંપનીનું સરનામું જોઈને જ ખરીદો અને નકલી બિયારણથી બચો. વિરામ બાદ સ્વાગત છે. પાલનપુરની ખાનગી હોટલમાં BSNL ના કર્મચારીનો વિદાય સમારોહ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. છેલ્લા 38 વર્ષથી ભારત સરકારના દૂરસંચાર નિગમના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમમાં OS તરીકે યશસ્વી ફરજ બજાવી સેવાનિવૃત્ત થયેલ મોંગજીભાઈ શામળભાઈ કોરોટ વયમર્યાદાના લીધે સેવાનિવૃત્ત થતાં તેમના અભિવાદન સાથે સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પ્રિન્સિપલ જનરલ મેનેજર ટેલિકોમ ડિસ્ટ્રિક્ટ GR મેઘવાલ, ડેપ્યુટી જનરલ મેનેજર MK દવે સહિત BSNLના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મોંગજીભાઈ કોરોટનું શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ તેમજ સહકર્મીઓએ પણ મોંગજીભાઈ કોરોટની ફરજ નિષ્ઠા તેમજ વફાદારીને બિરદાવી તેમનું નિવૃત્ત જીવન નિરામય રીતે વ્યતીત થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં બીમાર બાળકોને ભૂવાઓ દ્વારા ડામ અપાયા બાદ બે બાળકોના મોત નિપજતા સફળા જાગેલા આરોગ્ય વિભાગે આજે ડીસા તાલુકાના લોરવાડા ગામે ભૂવાઓ અને ધર્મગુરુઓ સાથે બેઠક યોજી બીમાર બાળકોને ડામ ન આપવાના સંકલ્પ લેવડાવ્યા હતા. પછાત બનાસકાંઠા જિલ્લામાં બીમાર બાળકો ડામ છેલ્લા એક મહિના દરમિયાન બે બીમાર બાળકોના ડામ આપવાથી મોત નિપજ્યા છે. આ ઘટના બાદ બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર ચોંકી ઉઠ્યું. ત્યારે આવી દર્દનાક ઘટનાને પગલે ડીસાના આરોગ્ય વિભાગે ડીસા તાલુકાના લોરવાડા ગામ નજીક ભૂવાઓ અને ધર્મગુરુઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં 50થી વધુ ભૂવાઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગે આ બેઠકમાં ભૂવાઓ અને ધર્મગુરુઓને બીમાર બાળકોને ડામ ન આપવા અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે અપીલ કરી હતી. તાજેતરમાં નાના બાળકો જે અંધશ્રદ્ધાનો શિકાર બન્યા અને આપણે બનાસકાંઠામાં બે મૃત્યુ થઈ ગયા, તેના કારણે જિલ્લા કક્ષાએથી અમારા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર શાહ સાહેબની સૂચનાથી અને અમારા જે વડીલ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી શાહ સાહેબની માર્ગદર્શન હેઠળ અમે અહીંયા ડોરવાડા ખાતે એક ધર્મગુરુ અને ભૂવાઓ અંગેનું સંમેલન રાખેલ હતું કે જે આ બે બાળકો અંધશ્રદ્ધાનો ભોગ બનીને મરણ પામ્યા છે તે ભવિષ્યમાં આવો કોઈ અનિચ્છ બનાવ ન બને અને લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે ધર્મગુરુ અને ભૂવાઓની એક મિટિંગ રાખી ડોરવાડા ખાતે આજુબાજુના 50 ગામોમાંથી બોલાવ્યા અને તેમને સમજણ આપી કે ભાઈ જે બે બાળકો મરણ પામ્યા છે તેનું કારણ ન્યુમોનિયા અને એક બાળકને હૃદયની તકલીફ હતી, પરંતુ ડામ આપવાના કારણે તે લોકો તે બાળકો તે બાળકના વાલીઓ સાચી સારવાર કરાવી ન શક્યા અને તેના કારણે મૃત્યુ પામ્યા છે. તો તમે જે લોકો ભૂવા તરીકે ગામ લોકો તમારામાં શ્રદ્ધા રાખે છે તો તમે અંધશ્રદ્ધાનો લોકોને ભોગ ન બનાવતા તમે જે તમારી શ્રદ્ધા રાખે છે તો ઉજણી આપવી હોય તો આપી શકો છો, કંઈ અગરબત્તી એના માથે ફેરવવી હોય તો ફેરવી શકો છો, પાણી કંઈક તમે પીવડાવી શકો છો મંત્રેલું, પરંતુ જે ગળું કરવું, કલેજું ઉથળાવવું કે ડામ આપવા જેવા અમાનવીય કૃત્યો ન કરતા હવે પછી તમે ગામના લોકોને જાગૃત કરો અને તમે પણ આવું કૃત્ય જો કોઈ કરતા હોય તો તેને કરવા ન દો. આના માટે જે કૃત્ય ડામ આપવાનું કરે છે તે કાનૂની અપરાધ છે, જે જુવેનાઇલ જસ્ટિસમાં આવે છે અને તેને 5 વર્ષની સજા થઈ શકે છે. તો કાયદાકીય જાણકારી પણ આપી અને તે તમામ ભૂવાઓને ધર્મગુરુઓને નાના બાળકોને તમારી પાસે બીમાર હોય ત્યારે આવે તો તેને તાત્કાલિક બાળકોના ડૉક્ટર જોડે મોકલવાની સલાહ આપો. તમારે ખાલી એને માર્ગદર્શન આપવાનું છે અને તમે એને એટલું સમજાવો કે ભાઈ દવા અને દુવા બંને લેવાથી જ બાળક સાજુ થશે. તો આ લોકોએ અમે એમને સરસ રીતે સમજાવ્યા અને ત્યાં સરસ રીતે અમને પ્રતિભાવ પણ મળ્યો અને તે લોકોએ અમારી જોડે કબૂલ્યું કે અમે આવું જે કાર્યકૃત્ય ખરાબ કૃત્ય કરતા હશે તેને અમે બંધ કરાવીશું અને અમારામાંથી પણ જો કોઈ કરતું હશે તો અમે પણ નહીં કરીએ અને આ રીતે અમે લોકજાગૃતિ લાવવા માટે આજે એક સારું સંમેલન કરેલું હતું. ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા ભૂવાઓ અને ધર્મગુરુઓ સાથે બેઠક યોજી એકત્રિત કરીને અંધશ્રદ્ધા દૂર કરવાના આશયથી કરવામાં આવેલા આ પ્રયાસને સફળતા મળી હતી. આજે આ બેઠકમાં ભાગ લેવા માટે આવેલા ભૂવાઓ અને ધર્મગુરુઓએ પણ આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલી અપીલને માન આપીને બીમાર બાળકોને દામ ન આપવાની ખાતરી આપી હતી. જે આજે આ પ્રોગ્રામ રાખ્યો છે આરોગ્ય ખાતાની માહિતી માટે, જે દેવની શ્રદ્ધા છે એ બી સાચી છે, પણ ખોટી વાતો કરે છે, ખોટા ડામ લાવે છે એ ખોટું છે. અને માર્ગદર્શન ભુવાજીને એમ આપવું કે આ બીમારી છે તો એને દવાખાને તાત્કાલિક મોકલવું જોઈએ, આવું મારું કહેવું છે. અને શ્રદ્ધા છે, હિન્દુ ધર્મ છે તો આપણે શ્રદ્ધા તો હોય જ, પણ માતાજી બધું સારું બનાવે અને માતાજીને નામથી જવું, દવાખાનાનો માર્ગ બતાવું, એ ખોટા માર્ગે કોઈને ધકેલવું, અંધશ્રદ્ધામાં ધકેલવું નહીં, આવું મારું એક અરજી છે અને વિનંતી કરું ભુવાજીની કે ખોટા ડામ કોઈને આપે નહીં, ખોટે માર્ગે દોરે નહીં અને શ્રદ્ધા રાખીને આગળ વધારે. આ બે બાળકોને શું આ ડાઢા કર્યા, આ પેપલર ગોમના હતા એના માટે આ ઝંઝા કર્યા, એ ઝંઝા કરાય નહીં. ભુવને કહેવા એમ વિનંતી કે જો કે આવું હોય કરે તો સરકારી દવાખાના કે દાખલ કરો, એને સલાહ આપવી કે આ દવાખાને તમે જો પી છે જો સારવાર મળી રહે છે એ માટે તમે ખૂબ ખૂબ આભાર તમારા બધા અને કે હોવાથી એના પ્રમાણે કોઈ વ્યમ ના રાખવી ભુવને અને આવું ભુવને કહેવું નહીં અને ભુવને
કામના લીધે બાળકોના મોતને લઈ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ સરાહનીય છે. જો કે આ પ્રયાસ બાદ હવે જો આવી જીવલેણ અંધશ્રદ્ધા અટકે છે કે કેમ તે જોવું રહ્યું. છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠામાં બનતી અંધશ્રદ્ધાની ઘટનાઓના પગલે આવા બનાવો નિવારવા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના અલગ અલગ તાલુકા મથકો ખાતે અંધશ્રદ્ધાના નિવારણ માટે સંતો મહંતો આગેવાનો તેમજ ભુવાઓ સાથે બેઠકનો દોર હાથ ધરાયો છે. ત્યારે તાલુકા મથક લાખણી ખાતે પણ આજે આરોગ્ય તંત્રએ ડામ જેવી ઘટનાઓ નિવારવા માટે બેઠક યોજી સહયોગ માંગ્યો હતો. તાજેતરમાં જ લાખણી તાલુકાના ગણતા ગામની માસૂમ બાળકીને અસાસણ ગામના ભુવા પાસે ડામ અપાવ્યા બાદ આ બાળકીનું મોત નિપજતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે આવી અંધશ્રદ્ધાના પગલે બાળકોને તબીબી સારવાર મળી રહે તેમજ યોગ્ય સમયે રસીકરણ થાય તેવા હેતુથી લાખણી ખાતેના તાલુકા આરોગ્ય અધિકારી અને તેમની ટીમે લાખણી મામલતદાર કચેરી ખાતે આજે બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં લાખણી તાલુકાના સાધુ સંતો આગેવાનો ભુવાઓ તેમજ વડીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો સંતો વડીલો અને ભુવાઓનું સન્માન કરી જરૂરિયાતમંદ બાળકોને અંધશ્રદ્ધામાં ના રાખી યોગ્ય સારવાર મળી રહે તે માટે કટિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા લેવડાઈ હતી. લાખણી ખાતેના તાલુકા હેલ્થ અધિકારી ડોક્ટર પી આર મોદીએ આ બેઠકને સફળ ગણાવી હતી. આજે જિલ્લા કક્ષાની ટીમ અમારી સાથે હતી. આજે બેઝિકલી સમાજની અંદર જે લોકો ખોટી માન્યતા ખોટા બિલીફ સાથે જીવી રહ્યા છે તો એ લોકોને સાચી દિશા મળે, જે લોકોને ખાસ એ લોકોને જાગૃત કરવા માટે તો લાખણી તાલુકાના તમામ ગામમાંથી અમે ભુવાશ્રીઓ ધર્મગુરુઓ અને ગામના આગેવાનશ્રીઓને બોલાવ્યા હતા. એમને સાચી સમજણ આપી હતી કે આપણી પાસે જે કોઈ બીમારી માટે કે અન્ય કોઈ પ્રશ્ન માટે આપના ત્યાં આવે તો આપના પ્રમાણે કરો, પણ એ લોકોને દવાખાના માટે ને હોસ્પિટલ માટે તાત્કાલિક જાઓ તેવી પણ ખાસ સમજણ આપવામાં આવે, એ ખાસ કહેવામાં આવે. ત્યાં ઉપરાંત રસીકરણ માટે જિલ્લામાંથી જે અધિકારી સાહેબ આવ્યા હતા એમને વાત કરી હતી. જિલ્લામાંથી ખાસ અમારા જિલ્લા આઈસી ઓફિસર ચૌધરી સાહેબ હતા, નાયબ આઈસી ઓફિસર રાજપૂત સાહેબ હતા, લક્ષ્મણભાઈ ડૉક્ટર હરીશકુમાર હતા. તો એમની સંપૂર્ણ ટીમ દ્વારા મારા પરથી એમના જે મુદ્દા હતા ખાસ એની ચર્ચા કરવામાં આવી હતી. અને મારો એકમાત્ર હેતુ આ હતો કે લોકોમાં જાગૃતિ આવે, જે લોકો ખોટા રસ્તે ખોટી દિશામાં જઈ રહ્યા છે તેમને સાચી સમજણ આપવામાં આવે, એ અમારો ખાસ પ્રયત્ન હતો. અને ખાસ અમારા તાલુકા આરોગ્ય ટીમ દ્વારા આ પ્રમાણે અહીંયા તાલુકા સેવા સંઘ ખાતે અમારે આયોજન આજે કરવામાં આવ્યું. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 25 રૂપિયા ઘટીને 33,500 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 350 રૂપિયા ઘટીને 37,400 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 350 રૂપિયા ઘટીને 37,200 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1056 થી 1067 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 693 થી 706, મગફળીના 1050 થી 1185, ઘઉંના 370 થી 440, બાજરીના 368 થી 381, ગવારના 790 તેમજ રાજગરાના ભાવ 1100 થી 1308 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 520 બોરીની આવક નોંધાઈ હતી, જ્યારે રાયડાની 1001, મગફળીની 3,205, ઘઉંની 43, બાજરીની 12,265, ગવારની 3 તેમજ રાજગરાની 121 બોરીની આવક નોંધાઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના સાથે ગ્રામ સભા રદ કરી દેતા ગરમાવો. બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અવિશ્વાસ દરખાસ્ત પર મતદાન પૂર્વે જ ધરી દીધું રાજીનામું.
ખાતરના ઉધાર વેચાણનો મામલો બહાર આવે તે પૂર્વે ચેરમેને પદત્યાગ કરી લીધો હોવાની ગરમા ગરમ ચર્ચાઓ. ઓમાન તરફ ફૂંકાયેલું વાયુ વાવાઝોડું ફરી દિશા બદલી ગુજરાત તરફ પાછું ફરી રહ્યું હોવાના અહેવાલોથી ફફડાટ. આગામી સોમવાર અને મંગળવારે બનાસકાંઠામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાથી વહીવટીતંત્ર સતર્ક. બીમારીના કેસમાં ડામ અપાયા બાદ બનાસકાંઠામાં બે બાળકોના મોત નીપજતા હરકતમાં આવેલું આરોગ્ય તંત્ર ધર્મગુરુઓ અને ભુવાઓના શરણે. ડીસાના લોરવાડા તેમજ લાખણી ખાતે આરોગ્ય તંત્રએ ધર્મગુરુઓ અને ભુવાઓ સાથે બેઠક યોજી લોકોને અંધશ્રદ્ધાથી દૂર રાખવા માટે માંગ્યો સહયોગ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.